રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના દરોડા સતત ચાલુ છે ત્યારે આજે લાતી પ્લોટમાં 4માં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં પનીરનું ઉત્પાદન કરતા યુનિટ પર ચેકિંગ હાથ ધરાયું છે ચેકિંગ દરમિયાન 1500 થી 1700 કિલો શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું પનીર પર ટેગ લગાવવામાં આવતા હોય છે એ ટેગ ન જોવા મળ્યા આરોગ્ય કર્મચારીઓએ હાલ તો આ પનીરના નમૂના લીધા છે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દરોડાનો દોર ચાલી રહ્યો છે ત્યારે હાલ રાજકોટના જે લાતી પ્લોટમાં વિસ્તાર આવેલો છે ત્યાં પનીરનું જે ઉત્પાદન કરતું યુનિટ છે ત્યાં પણ હાલ દરોડાનો દોર ચાલી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી જ્યારે મહુવાથી 1500-1600 કિલો જેટલું જ્યારે પનીર અખાદ્ય પ્રમાણમાં મળ્યું હતું ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાનો દોર ચાલી રહ્યો હતો અને સાથે જ તે અલગ અલગ રેસ્ટોરન્ટમાં પણ પનીરોના નમૂના લેવામાં આવતા હતા અને આપણી સાથે આરોગ્ય અધિકારી છે તેમ સાથે વાત કરીશું સાહેબ દરોડાનો દોર ચાલી રહ્યો છે ખાસ કરીને પનીરને લઈને તો શું કહેશો છેલ્લા 4-5 દિવસથી રાજકોટમાં પનીર બાબતની જે ડ્રાઈવ ચાલી રહી છે તે અંતર્ગત આજે લાતી પ્લોટ 4 વિસ્તારની અંદર એક પનીરનો ઉત્પાદન કરી વેચાણ કરતા યુનિટની ચકાસણી કરવામાં આવી રહી છે તે અંદાજે 15 થી 17 કિલો જેટલો જથ્થો જોવામાં મળ્યો છે ખાસ કરીને જે આમાં પનીર ઉપર ટેગ મારવામાં આવતો હોય છે તે ટેગ પણ આ પનીર ઉપર જોવા નથી મળ્યો તો શું કહેશો અત્યારે 15 થી 17 કિલોનો જથ્થો છે ફ્રીજની અંદર પ્લાસ્ટિક બેગમાં સંગ્રહ કરવામાં આવેલો છે જે લૂઝ પનીર છે જેને ટેગિંગ કરવામાં નથી આવેલું એ ટેગિંગ બાબતે અમે એમને નોટિસ આપીશું અને જે સ્ટોરેજ માટેની પણ સાથે નોટિસ આપીશું અને ખાસ કરીને જે આ પનીરો હોય છે તે લોકોનો ખાસ કરીને ઉપયોગ કરતા હોય છે તો આ ભેળસેળયુક્ત છે કે શું તે હાલ કંઈ લાગી રહ્યું છે કે શું હાલ જે પનીરનો જથ્થો 15 થી 17 કિલો છે તેમાંથી અમે નમૂના પૃથ્થકરણ થઈ લેવાના છે અને લેબોરેટરીમાં મોકલી આપીશું ચોક્કસપણે જે આરોગ્ય અધિકારી દ્વારા જણાવ્યા મુજબ પનીરનો જથ્થો છે તે હાલ લેબોરેટરી માટે મોકલવામાં આવશે અને આગામી સમયમાં ખ્યાલ આવશે કે શું પનીરમાં કોઈ ભેળસેળયુક્ત છે કે શંકાસ્પદ પનીર છે તે પણ જણાશે અને સાથે જ જે આ પનીર છે તેના ઉપર એક્સપાયરી ડેટનો ટેગ મારવામાં આવતો હોય છે તે પણ ટેગ પણ મારવામાં આવ્યો નથી કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર રાજકોટ